ઘણા સમયથી ગલ્લે ગલ્લે દેખાતો નથી. પરિણામ પછી તો તે મિત્રોને મળવાનું ને સાથે હરવા ફરવાનું ભાવ બંધ કરી દીધું. બોલ્યા, શ્રીકૃષ્ણ ભગવાનને 16108 રાણીઓ હતી, છતાં મિત્ર સુદામાને નહોતા ભર્યા. અને સાલુ આજે એક પત્ની ઘરે આવે તો તને હાવ મિત્રોને ભૂલી જાય. આવું ન કરાયો અમને લાગી આવે હો ભાઈ. અરે યાર, એવું કઈ નથી, ધામધૂમથી શહેરી હોય છે તો કરમવીર ચક્ર તો મેળવવો જ પડે ને. હવે ખબર પડી ને, પરવું એને નાની માના કે નથી, અને એના માટે તો સાહસ જોઈએ સાહસ. પુરુષ વર્ચા જેવો દીકરો હોય, પણ મહિલાઓ એનું અથાણું કરી નાખે. પૈણા પહેલા પાવરફુલ હોય ને પૈણા પછી પાવર ઘરવાળીમાં જતો રહે ને, ભાઈડો ફૂલ મુરત થઈ જાય. એટલે કે આમ ફૂલ મુરત થઈ જાય. સાચી વાત છે, આખો દિવસ કામકાજ કરીને થાકીને લોટપોટ થઈને ઘરે આવ્યા હોય ને હજુ તો નિરાંતનો શ્વાસ લઈએ ન લઈએ ત્યાં તો મશીન ગનમાંથી ગોળી ફૂટે એમ ચાલુ જ થઈ જાય. તેલ ફૂટી ગયું છે, લાઈટ બિલ ભરવાનું છે, શોપિંગમાં ક્યાંય લઈ જતા નથી, ફરવા લઈ જતા નથી, આ બધી પડોશમાંથી ઊંચે આવીએ ત્યારે બહાર આવીએ. પણ સુખા, સાચું સુખ તો તારે છે હો. અરે ભાઈ, અરે ભાઈ, ઘેર ઘેર માટીના ચૂલાઓ, કાગડા બધે કાળા. ગઈકાલે હું શાંતિથી ઘરે બેઠો બેઠો બાહુબલી 2 જોતો. પત્ની આવીને ભેરીને તપાસ મારો ને, બોલા હું માંડ માંડ શું કેમ માર્યું, ક્યાં તો ભાઈ અબાકો નીકળી જાય ને એવો જવાબ દીધો. ના, ગાલ ઉપર મચ્છર બેઠું હતું. મારા સિવાય તમારું કોઈ કોઈ પીરે મનવા ગમે હો. કાલે મેં કહ્યું વોટ્સએપ ચલાવતો આવડે છે ને, તો કે તમે ચલાવજો, હું પાછળ બેસીશ. અને અમે મારી બા અને આ મારા જો ભેગા થઈ ગયા ને તો જાણે ચોથું વિશ્વયુદ્ધ જ સમજી લેવાનું. એવા ઝઘડે કે એકાદનું મર્ડર થઈ જશે એમ લાગે. અને સાંજે બજારમાં નીકળો ને તો બેરી એક જ ડિશમાં પાણીપુરી ખાતા હોય. કઈ આમ તો નથી કહેવાનું કે કરી ન શકાય એવો યુગ એટલે કર્યું. આપણે આવો અને એમાં ભગવાને આવા સેમ્પલ આપણને આપ્યા. આ તારી એકની વાત નથી, ઘર ઘરની કહાની છે. આખા લગ્નના માંગ આવે ત્યારે નોકિયા 600 માં પડતા, એમાં પાછા ફોટા ન પડે. ને હમણાં 2 દિવસ પહેલા મારો ટીનિયો 6 ધોરણમાં છે ને, મને કહે કે મારે સેલ્ફી એક્સપર્ટ ફોટો જોઈએ. મેં ના પડી ત્યાં તો જમવાનું બંધ, બોલવાનું બંધ ને ડિસામણે બેઠો. તારા છોકરાએ ગજબના છે. આપણે જે ઉંમરમાં ગુલફી લેતા એ આ ઉંમરમાં સેલ્ફી લે છે. કહ્યું છે ને કે છોકરા ગામના, નહીં કઈ કામના, ખોટી બદામના, મોકલો આમના ને નીકળે આમના. પોરબંદર મોકલ્યો હોય તો ઓખે જઈને બેઠો હોય. ઘરમાં એક એક થી ચડિયાતા છે, કોઈના વખાણ કર્યા જેવા નથી. આના કરતા તો સાધુ થઈ ગયા હોત ને તો સારું હતું. હવે તો શું થાય, પગડી ગયા. ખબર પડતી નથી. હવે મને તો પરિવારમાં જ રસ નથી અને ધંધામાં રસ નથી. જાઉં છે અક્ષરધામ, પણ હીરાબાગ થી કોઈ બસ નથી. નારાયણ, અરે એ જુવાનિયાઓ, આ વર્ષે ફેસબુક હેંગ થઈ ગયા કે આજનો જીઓનો 1 GB કોટો પૂરો થઈ ગયો. અરે નારાયણજી, એવું નથી, આ તો પરિવારના સભ્યોની અપેક્ષાઓ, સ્વભાવો, તકરારો ને રોજ રોજના નવા નાટકોથી અમારા મગજ હેંગ થઈ ગયા છે. જો બકા, સંસાર છે ચાલ્યા કરે, આ દુનિયામાં નામ રાખે એમ રહેવું. નારાયણ નારાયણ, તમારે ખાલી કેવું છે
કે રામ રાખે એમ રહેવું, અમે તો અમારી સીતા રાખે ને એમ રહીએ. સૌથી મોટી સમસ્યા અહીંયા છે, આપણે બધો દોષ બીજા ઉપર નાખીએ છીએ, આખો દિવસ આપણા દુઃખ બીજાને કહેતા રહીએ છીએ. અરે ભાઈ, એકબીજા વિશે બોલવા કરતા એકબીજા સાથે બોલવા માંડો અને પછી જુઓ, સુખદેવભાઈ તમારું ઘર સ્વર્ગ બની જશે ને દેવ જેવું સુખ આવશે. નામ તો તમારા બધાના સરસ છે, આનંદ અને હરચંદ, પણ હરક તો દેખાતો નથી. તમે તો પરિવારના મોભી છો, દરેક જગ્યાએ ભીડ થઈ જઈએ તો ફાઈટ જ ન થાય. નારાયણ નારાયણ. સંબંધોને સાચવવા માટે થોડું તો સહન કરવું જ પડે ને. આ તમારે આ લોકમાં પેલું શું છે, મેનેજમેન્ટ? હા, એ મેનેજમેન્ટ શીખો. પરિવારના સભ્યોને થોડો સમય આપો, તમારો પ્રેમ આપો આપ મેનેજ થઈ જશે. આ સુરત ગુરુકુળના મહંત નીલકંઠ ધામના નિર્માતા ધર્મવલ્લભ સ્વામીને ઓળખો છો? અનુસરો છો? બસ એટલે જ આ પ્રશ્નો આવે છે. એ સ્વામીજીનો સિદ્ધાંત છે કે વસ્તુને વાપરો અને વ્યક્તિને સાચવો, એને પ્રેમ કરો. અને તમે શું કરો છો? બીમાર પડશો ત્યારે શું રૂપિયાનો થોકડો તમારા પગ દાબવા આવશે? મૃત્યુ થશે ત્યારે ઓડી ગાડી કે 4 કરોડ રૂપિયા સાથે નહીં આવે, ત્યાં તો 4 વ્યક્તિ જ ખભે ઉપાડીને લઈ જશે. માટે નાની મોટી ભૂલો ભૂલી એકબીજાની સાથે રહેવામાં જ મજા છે. અને હજુ પણ તમને આ બાબતે સંદેહ હોય તો આજે આખો દિવસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતમાં સહજાનંદ ફેમિલી એન્જોય ડે નું આયોજન થયું છે, એને માણો અને અનુભવો, જેમાં તમને મૂંઝવતા અનેક પ્રશ્નોના ઉકેલ મળશે, સંબંધોની સમસ્યાઓના સમીકરણો મળશે, સાથે અંતરમાં નવી ચેતનાનો સંચાર થશે. ભજન, ભક્તિ, સત્સંગ, સ્નેહ અને સમજણથી સભર ભરેલો આદર્શ પરિવાર બનાવવાનો સાચો માર્ગ મળશે. નારાયણ 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 નારાયણ.